there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. मित्रों ने त्रण वर्रा जाओ अपनी पास से पहुंचा भेगा थे मुख्य मेहमान तरीके विनयभाई पंड्या नीलूबेन पटेल नीलूबेन ने आखी मोटी सरस सगवड़ों कलाकारों उभी करी से खूब मेहनत पी आज आ नवा फोटोग्राफ ने जो आनंद मिले ये निमित्ते अपने मेहमान से विनती करिए दीपा बैठा करें वजूभाई राज मिस्त्री गौरव पुरस्कार बदल परिवार बदल पूरा
अवश्य विनय भाई स्वागत कर उतारो चालू छे छे बोलो मारो लो ना ना भाई ना आप राज भाई का आपने बेटा गन्ना मोहन गन्ना डाकला केतन भाई आवश्य केतन भाई जय श्री कृष्ण जय आइए जय श्री कृष्ण जय श्री कृष्ण समय जय श्री कृष्ण शोधी काढ्યું
ને એ પછી આજુબાજુ ડેવલપમેન્ટ થયું સિટીનું એટલે ડિસ્ટલરી લોકો શિફ્ટ કરી દીધી ને આ મકાનને એમને રહેવા દીધું. અત્યારે આર્ટ કલ્ચર તરીકે ત્યાં વપરાય છે, આર્ટ ઇફેક્ટ્સ હોય, આર્ટના પેઇન્ટિંગ્સ મળે ત્યાં એ રીતે. પણ ઠક્કર સાહેબની નજર આ બિલ્ડિંગ ઉપર એમને જબરજસ્ત કરી ને એક એસ્થેટિક સેન્સ એટલી બધી ડેવલપ કરી ને એક જ વિષય ઉપર એક જ જગ્યાએ આટલું કામ કરવું એ બહુ મોટી વાત છે. આજકાલ લોકો કામ કરે છે, 5 ફૂટ આના મૂકે, 5 ફૂટ આના મૂકે, 5. હું પર્સનલી એવું માનું છું કે તમારું એક સબ્જેક્ટ ઉપરનું કામ હોય એ વધારે બોલે છે ને વધારે ઇફેક્ટ, ને એની અંદર એક સાયન્સ જેટલી રીતે તમારે એને કામ કરવું પડે. હવે આની અંદર તમે ઘણા બધા ફોર્મ જોશો, બ્રિક્સના કલર્સ જોશો, આખો એને બ્રિકની જોડે ગ્રીન કલર, એ વિન્ડો ને ગ્રીન કલર આપે છે, એ કેવી રીતે મેચ કર્યો છે, એ લોકો આખું વિચારીને આખું બિલ્ડિંગ કરે છે. અહીંયા મને એક ઇન્સિડન્સ ત્યાંનો યાદ આવી ગયો બ્રેડફોર્ડનો, કે ડેવિડ હેકની કરીને મોટો આર્ટિસ્ટ હતો, એ પોતે ત્યાં ઉછળ્યો પણ પછી શિફ્ટ થઈ ગયો અમેરિકા. તો અમેરિકાથી એને બોલાયો તો એને એવું કહ્યું કે મારે કશો એવોર્ડ જોતો નથી, મને આ સિટીમાં ફરવા માટે બસમાં ફ્રી પાસ આપો. ને એને એક સુગર મિલ વાળાએ આખી સુગર મિલ આપી ને અત્યારે એટલી સરસ આર્ટ ગેલેરી એને બનાવી છે ત્યાં આગળ, ને આર્ટની વસ્તુઓ મળે, એના પેઇન્ટિંગ મળે, એ સિવાય બીજા. એટલે આવું જો આપણે અહીંયા દરેક મિલોના બિલ્ડિંગો છે ઘણા, આપણે એની કોઈ કેર કરતા નથી. એ બિલ્ડિંગ વાળા બી એવા છે કે વેચવામાં જ એમને રસ છે. એટલે સાચવો તો આટલે આ દરેક ફોટામાં જો તમે એટલી બધી ચોખવટ લાગશે એની અંદર કે કેવી રીતે ત્યાં બી વરસાદે પડતો હોય, સ્નોએ પડતો હોય, બધી ઇફેક્ટ તો થતી જશે પણ છતાં એ લોકો મેન્ટેન કરે છે. આજે ઠક્કર સાહેબ અહીંયા આવી નથી શક્યા પણ તેમના વિશે હું થોડું ઘણું જાણું છું, એ મેં અહીંયા કહ્યું. આપણે એક વાત ઉમેરું મહેમાન ઠક્કર સાહેબ કે એ જ્યારે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ મારે ત્યાં ફોટોગ્રાફી શીખવા માટે આવ્યા. એટલે તમે વિચારો કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં એમણે અત્યારે એમની પાસે ઘણા બધા આઈઆઈપીસી ના બધા એટલા બધા એવોર્ડ છે કે તમે એને ગણી બી ના શકો. એટલે એવું નથી કે કલાકાર માટે કોઈ ઉંમરનો બાદ નથી હોતો, ગમે ત્યારે તમે શરૂ કરી શકો. એટલે 60 વર્ષે સરકારી જોબમાંથી રિટાયર થયા પછી એમણે ફોટોગ્રાફી શીખ્યા અને શરૂઆત કરી અને આજે ક્યાં છે તમે જુઓ. અભિનંદન. આપણી ત્રીજી જે ગેલેરી છે એની અંદર બ્લેક એન્ડ વ્હાઈટ ની અંદર ઘણા વખત થી કામ કરતા સબ્જેક્ટ અલગ અલગ હોય પણ ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ માં જ હોય. એ નીરવભાઈ પટેલ આપણને એમની ફોટોગ્રાફી મિત્રો, મારે લગભગ 22 વર્ષની ફોટોગ્રાફીમાં અને 22 વર્ષથી અલગ અલગ ફિલ્મમાં ફોટોગ્રાફી કરું છું જેમાં કોમર્શિયલ વર્ક છે, શોખથી જે વર્ક છે એ બધું કર્યું છે. પણ છેલ્લા 10-12 વર્ષથી એવરેજ ફોટોગ્રાફ મેં બ્લેક એન્ડ વ્હાઈટ ઉપર ક્રિએટ કરે છે, જેની અંદર કોઈ પણ સ્ટુડિયોમાં કે ક્યાંય પોર્ટ્રેટ લીધા નથી. જે નેચરલ અવેલેબલ લાઇટ છે એમાં જ ફોટોગ્રાફી કરી છે. તે છતાંય દરેકે દરેક ફોટોગ્રાફ્સને કોશિશ કરી છે કે એક સરખા દેખાય, એ ચાહે હેરિટેજ હોય, પોર્ટ્રેટ હોય કે પછી નેચરના ફોટોગ્રાફ્સ હોય. અને અમારો બધાનો બેઝ ફોટોગ્રાફીનો એનો શ્રેય જે જાય છે શ્રી કેતનભાઈને, કારણ કે હું એમ જે ઠક્કર એ બધા જે બેઝિક કોર્સ કર્યો એ બધો જ કેતનભાઈના ત્યાં નવ ગુજરાતમાંથી કર્યો છે. એટલે એમને જે બેઝિક અને એ પછી જે પેલું કહે ને કે જેમ કુંભાર માટલાને ટપારતો જાય, કારણ કે માટી તો એકવાર ચડી ગઈ, શેપ અપાઈ ગયો, પછી એને ટપાવવાનું કપાવવાનું જે કામ કર્યું એ ફોટોગ્રાફી ક્લબોએ કર્યું છે, જેમાં ખાસ મિસ્ત્રી સાહેબનો સૌથી મોટો ફાળો છે. અને એમનો સ્ટુડિયો 24 કલાકની અમારી રમતી ઓફિસ જ છે કે જ્યાં કંઈ પણ કામ હોય એટલે કે મૂકવાનું ક્યાં, તો કે ફોટોગ્રાફીનો અડ્ડો એક જ જગ્યાએ છે કે ભાઈ મિસ્ત્રી સ્ટુડિયો. એટલે હું રાજ પટેલને ઘણી વાર તો વીકમાં 4-4, 5-5 વાર ત્યાં ભેગા થઈએ, નાની નાની વસ્તુ પર ડિસ્કશન થાય. અને આ રીતે બ્લેક એન્ડ વ્હાઈટ નું આખું ચાલુ કર્યું. કઈ પણ એમાં ખાસ સજેશન હોય તો બી ફ્રેમ, કોઈ પણ સજેશન હોય આપ લખી શકો છો, કહી શકો છો મને. ધન્યવાદ. ઘણા ઓછા લોકો
ઓછા ફોટોગ્રાફર કેળવી શકે છે, કારણ કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીનો મૂળ જે આશય છે અથવા મૂળ જે તત્વ છે એ પ્રકાશ અને છાયાની રમત અથવા એના જે શેડ્સ છે, ટોન્સ છે, એ ટોનલ વેલ્યુઝ જાળવી રાખવી એ બહુ અગત્યની વસ્તુ છે. તો એમણે બહુ સુંદર રીતે એ વસ્તુને મેન્ટેન કરી છે. આની પહેલાં પણ અર્ડિસિંગમાં જ્યારે એક્ઝિબિશન કરેલું ત્યાંના પોર્ટ્રેટ્સ પણ તમે કદાચ જોયા હશે. તો ગુફામાં બહાર કર્યું હતું, રાઈટ. સો ત્યાં આગળ આપણે પ્રદર્શન માણેલું, તો આજે પણ તમે એ માણો અને એન્જોય કરો. થેન્ક યુ. જ્યારે પણ કોઈ કલા બાબતમાં કે કલાકાર માટેની વાત હોય ત્યારે નીરુનો સપોર્ટ રહ્યો છે. એને ચેનલમાં સ્થાન આપવા, મેગેઝિનમાં સ્થાન આપવા કે એના ગ્રુપની અંદર પુરુષો કેટલા એણે કર્યા છે, અને હવે તો પોતાની ગેલેરીની અંદર પણ ઘણા બધા શો એને કન્ટિન્યુઅસ ચાલુ હોય, એટલે એ બહુ મજબૂત પાસું સતત એ કલા સાથે સંકળાયેલી રહે છે. અને આપણે જનરલી એવું નથી કરી શકતા કે સતત આપણે સવારથી રાત સુધી કલા સાથે સંકળાયેલું દરેક કલાકારને સાંભળવા કે એને સપોર્ટ આપવો કે એમને આગળ લાવ, પણ એ કેટલા વર્ષથી એ સતત એમાં પ્રવૃત્ત છે, એટલે આપણે એને આભાર માનીએ. આપની ખાસ વાત કહેવાની કે ફોટોગ્રાફી કરતો વ્યક્તિ એની અંતિમ સફર છે એની ગેલેરી, કારણ કે જો ગેલેરી વ્યવસ્થિત ના હોય, ગેલેરીના સપોર્ટર સારા ના હોય, કારણ કે આજનું બધું જ એકલામાંથી જો કોઈએ ઉપાડ્યું હોય તે નીલુબેને. અમે લગભગ 2-1 વાગે અહીં ખાલી ફોટોગ્રાફ્સ લગાવ્યા, બાકી આજનું તમામે તમામ વસ્તુ એમને એકલા હાથે કરી. અને પોતે બહુ સારા પેન્ટર છે, પેપર વર્ક્સ અને સૌથી વધારે એવોર્ડ એમને મોકલે મળેલા છે. આગળ જવું પડે છે મારે, કે મને અહીંયા નડતર થઈ અહીંયા નડતર થઈ, એ વસ્તુ જે અત્યારના કલાકારો જે મારી સાથે જોડાયા છે એમને હું કઈક મદદ કરી શકું એ મારી ભાવના છે, એટલે શતાબ્દી મહોત્સવ હતો સ્વામિનારાયણનો, ત્યારે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા હતા કે તમે લોકો તમારા મેમ્બરોને લઈને આવો અને અમારા ત્યાં બધી ફોટોગ્રાફી કરી અને તમે એક એક્ઝિબિશન કરો, અને એ રીતે અમે એમના આમંત્રણથી ગયેલા. અમે સવારના 6 વાગે ગયેલા અને સવારના 6 થી રાતના 9 સુધી અમે બધાએ ફોટોગ્રાફી કરી. 17 મેમ્બરો અમે ગયેલા. એમણે અમને નાસ્તો, જમવાનું અને કોઈ પણ બીજી સગવડ જોઈતી હોય તો અમને પાસ આપ્યા હતા, અને એ રીતે અમે આખો દિવસ ફોટોગ્રાફી કરેલી. 17-એ 17 ફોટોગ્રાફરો પોતપોતાની રીતે અલગ અલગ એંગલથી અલગ અલગ જગ્યાએ એ ફરીને આખો દિવસ ફરીને ફોટોગ્રાફી કરેલી, અને પછી એમાંથી સિલેક્શન કરીને અમે અહીંયા બધા ફોટોગ્રાફ અહીંયા એક્ઝિબિશનમાં મૂકી.